નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર. આઈસીસી વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સમક્ષ ભારતનો સંગીન જુમલો. રોહિત શર્માની શાનદાર સદી, સુરેશ રૈનાના 65 રન. જમીન સંપાદન સુધારા વિધેયકની ખુલ્લી ચર્ચા માટે કેન્દ્ર સરકારનો સોનિયા ગાંધી, અન્ના હજારે તથા રાજકીય પક્ષોને પત્ર. વિધેયક ખેડૂત વિરોધી નહીં હોવાના સરકારના મતનો પુનરોચ્ચાર કરતા નીતિન ગડકરી. પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવાનું જણાવતા રાજનાથ સિંહ. જયપુરમાં 3 દિવસીય આતંકવાદ વિરોધી આંતરરાષ્ટ્રીય સંમેલન ખુલ્લું મૂક્યું. અમદાવાદ સહિત 6 શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહક સુવિધા કેન્દ્રની શરૂઆત. છેતરામણી જાહેરાતોની ફરિયાદ માટે નવા પોર્ટલની પણ શરૂઆત કરાવતા રામવિલાસ પાસવાન. અને હાથવણાટ ક્ષેત્રે ખુશીના સમાચાર. રાજકોટના પ્રખ્યાત પટોળાને ભારત સરકાર તરફથી મળ્યો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ અને નકલથી રક્ષણ માટે ટ્રેડમાર્ક સાથેનો વિશેષ દરજ્જો. અને હવે સમાચાર વિગતવાર. મેલબોર્નના મેદાનમાં આજે શરૂ થયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં રોહિત શર્માની સદીની મદદથી સંગીન જુમલો કર્યો છે. જોઈએ મેલબોર્ન મેદાનથી જીવંત પ્રસારણ. A very animated Mashrafi Murtaza talking about the previous deliveries. Back in his crease there, back in his crease. Who would be a bowler nowadays? He got the Yorker in, it goes for 4. He went for the Yorker again, the one that had got Rohit Sharma out. But this time to the left-handed Jadeja, and it was on his pads. And he's played it very well. Who would be a bowler? I mean, he got it absolutely spot on. Maybe one stump leg side, fine leg up. And his reaction said it all. Could not work out how that went for 4. ભારતે પ્રથમ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રોહિત શર્માને શિખર ધવને 75 રનની ભાગીદારી કરી હતી, ત્યારે ધવન વ્યક્તિગત 30 રને સ્ટમ્પ આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ સસ્તામાં 3 રને વિકેટ પાછળ ઝડપાઈને પેવેલિયન ભેગો થયો હતો. રોહિત શર્મા એક છેડો સાચવીને રનની ગતિ વધારી રહ્યો હતો. તેની સાથે જોડાયેલ અજિંક્ય રહાણે 19 રન જોડ્યા હતા. તે તસ્કીન અહેમદની ઓવરમાં શકીબ અલ હસનના હાથે કેચ આઉટ થયો હતો. 39મી ઓવરમાં વરસાદ વિલન બન્યો, ત્યારે ભારતના 3 વિકેટે 186 રન બન્યા હતા. રોહિત શર્મા અને સુરેશ રૈનાની જોડી ભારતના સ્કોર બોર્ડને સતત ફરતું રાખ્યું હતું. રોહિતે 108 બોલમાં 1 છગ્ગો અને 10 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી. 126 બોલમાં 137 રન કરી આઉટ થયો હતો. ત્યારબાદ સુરેશ રૈનાએ મેદાનમાં ચારે બાજુ સારી ફટકાબાજી શરૂ કરી હતી. તે 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રનનું યોગદાન આપી આઉટ થયો હતો. કેન્દ્ર સરકાર ભૂમિ સંપાદન વિધેયકમાં ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા માટે આગળ આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભૂમિ સંપાદન વિધેયકમાં ખુલ્લી ચર્ચા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અન્ના હજારે સહિત રાજકીય નેતાઓને પ્રાર્થના પત્ર લખ્યો હતો. કોંગ્રેસ પાર્ટી કે અધ્યક્ષ સોનિયા ગાંધી, અન્ના હજારેજી, સભી પાર્ટી કે લોકો કો એક પ્રાર્થના પત્ર ભેજા હે. મેં કોઈ ઉનકો આહવાન નહીં કર રહા હું. कि सरकार की इसमें जो भूमिका है वो किसानों के विरोध में नहीं है, और वो मैंने उनको खुली चर्चा के लिए निवेदन किया है कि आपके पार्टी का कोई प्रमुख व्यक्ति अगर प्रिंट मीडिया में हो, इलेक्ट्रॉनिक मीडिया में हो, किसी भी प्लेटफॉर्म पर इस पर खुली चर्चा करें. एक चर्चा मीडिया के सामने हो और आपकी जो बात है वो हम खुलासा कर देंगे. अगर इसके बावजूद अगर हमारी कुछ बात गलत होगी तो हम स्वीकार करेंगे, और अगर नहीं गलत है तो आप स्वीकार करिए. और इसलिए इस चर्चा के बारे में एक खुला पत्र મને સબકો ભેજા હૈ. જયપુર ખાતે 3 દિવસીય આતંકવાદ વિરોધી આંતરરાષ્ટ્રીય સંમેલનને ગૃહમંત્રી રાજનાથસિંહે ખુલ્લું મૂક્યું હતું.
આ સંમેલનમાં સમુદ્રિક આતંકવાદ તથા પાયરસી, રસાયણિક, જૈવિક તથા પરમાણુ આતંકવાદ જેવા મુદ્દે વિચારણા કરવામાં આવશે. આ સંમેલનમાં સીમા સુરક્ષા, સાયબર સ્પેસ, સોશિયલ મીડિયા, આતંકવાદ હથિયારો, માદક પદાર્થો તેમજ નકલી ચલણના આતંકવાદી કારોબાર જેવા વિષય પર અલગ અલગ સત્રમાં ચર્ચા વિચારણા કરાશે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને અને આઈએસઆઈએ ત્રાસવાદી જૂથોને સહકાર આપવાનું બંધ કરવું જોઈએ, જેથી દક્ષિણ એશિયામાં સલામતી સુરક્ષામાં સુધારો થઈ શકે. તેઓ ઇસ્લામિક દેશો તરફથી વધી રહેલા ભય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રાહકો બાબતોના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ગઈકાલે ગ્રાહક બાબતે વિભાગની બે નવી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. તેના ઉદ્દેશ દેશમાં ગ્રાહકોમાં જાગૃતતા ઊભી કરવા અને ગ્રાહકો માટે સહાયતા સેવા મજબૂત કરવાનો છે. આ યોજનામાં છેતરામણી જાહેરાતો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવા એક સમર્પિત પોર્ટલ તથા અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, પટણા અને દિલ્હી સહિત 6 શહેરોમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરાયા છે. આ બંને યોજનાથી ગ્રાહકોની સુરક્ષા મજબૂત બનશે. આ યોજનાનો શુભારંભ ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રાહક અધિકારો ઉપર ગ્રાહક બાબતો દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંમેલનના પ્રસંગે કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં સ્ટીલ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ઉપરની એક દિવસીય કાર્યશાળાને ખુલ્લી મૂકતા માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વર્તમાન તબક્કો ઓટોગ્રાફનો નહીં પરંતુ વિડીયોગ્રાફીનો છે. ઓટોગ્રાફને બદલે સેલ્ફી દ્વારા વ્યક્તિ યાદગાર પળો સાચવી શકે છે, શેર કરી શકે છે. સોશિયલ મીડિયા વિડીયોગ્રાફીને લોકપ્રિય બનાવી છે. તેઓએ જણાવ્યું હતું કે એક તસવીર પૂરી ઘટનાની વિગતો આપી શકે છે. તાજેતરમાં વિકસતી જતી ટેકનોલોજીના સમયમાં વ્યક્તિએ ટેકનોલોજીમાં તાલીમબદ્ધ રહેવાનો સમય પાકી ગયો છે. આ સ્થિતિમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીમાં પ્રશિક્ષણની જરૂરિયાત છે. માહિતી અને પ્રસારણ સચિવ બિમલ ઝુલ્કાએ કાર્યશાળાનો ઉદ્દેશ સમજાવ્યો હતો. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ગઈકાલે 3ના મૃત્યુ થયા હતા, જેમાં અમદાવાદ, દ્વારકા અને જામનગરમાં 1-1નો સમાવેશ થાય છે. ગઈકાલે 45 નવા કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 12 અને સુરતમાં 7નો સમાવેશ છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 6,271 કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 400નો થયો છે, જ્યારે 5,505 લોકો સાજા થઈ ઘેર પરત ફર્યા છે. ભારતીય કલા, કારીગરી અને સંસ્કૃતિની આગવી ઓળખ સમાન પાટણના પટોળા તો જગવિખ્યાત છે જ, પરંતુ રાજકોટના પટોળા પણ આગવી ઓળખ બની ચૂક્યા છે. એમાં અતિ મોંઘા અને ધનાળીએ જ ખરીદી શકે એવા પાટણના પટોળા સામે પરવડી શકે એવા રાજકોટના પટોળાની માંગ વધુ છે. ત્યારે રાજકોટના પટોળાને કેન્દ્ર સરકાર તરફથી ભૌગોલિક ઓળખ સાથે નકલથી રક્ષણ માટે ટ્રેડમાર્ક સાથેનો વિશેષ દરજ્જો મળતા આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે. રાજ્યમાં પાટણ પછી રાજકોટ પણ પટોળાનું ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે. રાજકોટના પટોળાને તાજેતરમાં જ ભારત સરકાર તરફથી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રમાણપત્ર અને નકલથી રક્ષણ માટે ટ્રેડમાર્ક સાથેનો વિશેષ દરજ્જો મળી રહેતા વણાટકામ કારીગરોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે. દેશ વિદેશના બજારોમાં પણ રાજકોટ પટોળા બ્રાન્ડે નવી ઓળખ ઊભી કરી છે. પટોળા ઉદ્યોગમાં 4-5 વર્ષ તાલીમ લઈ પછી જે પોતપોતાની કારીગર અલગ અલગ થઈ અને પોતપોતાના ઘરે ચાલુ કરેલ છે અને આજની તારીખે એનું બહુ વિશાળ નેટવર્ક ઊભું થઈ ગયું છે અને લગભગ 500 કારીગરો આજે અંદાજે છે અત્યારે એના અને એની અંદર 2,500 થી 3,000 માણસો છે ને રોજીરોટી. એક સમયે પાટણમાં 700 જેટલા સાળવી પરિવારો હાથસાળની મદદથી પટોળા ઉદ્યોગમાં જોડાયેલા હતા. કાળક્રમે આ 1 વણાટ કળા પડી ભાંગી, પરંતુ ગ્રામોદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા ગાંધીજીના અંતેવાસી કનુભાઈ ગાંધી અને આભાબેન ગાંધીએ પાટણથી પટોળાના કુશળ કારીગર કુટુંબને રાજકોટ સ્થાયી કરીને 10 જેટલા યુવાનો માટે તાલીમ કેન્દ્ર શરૂ કર્યું હતું. ત્યારથી રાજકોટ ખાતે સિંગલ 1 અર્થાત વાણા ધરાવતા વણાટની શરૂઆત થઈ. 1954માં દિલ્હી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં રાજકોટના પટોળા જોઈને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રીજી અને આચાર્ય વિનોબાજીએ પણ તેને બિરદાવ્યા હતા. રાજકોટનો પટોળા ઉદ્યોગ આજકાલ 2,500 જેટલા કારીગરોને રોજી રોટી પૂરી પાડે છે. તો મહિનામાં 4 સાડી કરી શકે એટલે 4 સાડીમાં એ લોકોને 4 સાડીની મજૂરી રોજી મળી જાય છે. રાજકોટના પટોળાની ખ્યાતિ આજે દૂર દૂર સુધી પહોંચી ચૂકી છે. I am visiting Rajkot, so I will tell in the people when I go back to USA in California,
that this is made in Rajkot. And I've always come, whenever I come in India, I always stay in Rajkot. આશા સેવાઈ રહી છે કે ટ્રેડમાર્ક સાથેનો વિશેષ દરજ્જો મળ્યા પછી રાજકોટનો પટોળા ઉદ્યોગ હરણફાળ ભરશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગુજરાત પોસ્ટ વિભાગે ઈ કોમર્સ હેઠળ બિઝનેસ પાર્સલ સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ વેપારીના બલ્કમાં ઓનલાઈન બુકિંગથી માંડીને ડિલિવરી સુધીની પ્રક્રિયા પોસ્ટ વિભાગ પોતે સંભાળે છે. એ ડિલિવરી પછી વેપારીના નાણાં મેળવી ઇલેક્ટ્રોનિકલ સપ્લાયરને ટ્રાન્સફર કરે છે. આ માટે એણે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, માઇન્ત્રા જેવી કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે. ગામડે ગામડે ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોવાથી ઓનલાઈન શોપિંગ કરે તેવા ગ્રાહકો તો તૈયાર છે, પરંતુ તેમને ડિલિવરી પહોંચાડે તેવી કુરિયર કંપનીઓ નથી. પરિણામે ટપાલ ખાતાએ તેની 1.5 લાખ પોસ્ટ ઓફિસો મારફત આ ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. અમે ઈ કોમર્સ માં ગ્રાહક કો અચ્છી સે અચ્છી સેવા દેને કી પૂરી કોશિશ કર રહે હૈ, જિસમે હમ અપના કેશ ઓન ડિલિવરી ઓર વિધાઉટ કેશ ઓન ડિલિવરી કે દોનો આઇટમ દે રહે હૈ. ઇસમે કસ્ટમર કો ઉસકા પાર્સલ દૂર દરાજ કે ગાંવો મે ભી પોસ્ટ ઓફિસ કે દ્વારા ડિલિવર કિયા જા રહા હૈ. ઇસમે કોઈ ભી કંપની હમારે પાસ આતી હૈ, વો કહેતી હૈ કે મુજે ગુજરાત કે બહોત દૂર કે ગાંવ મે અપને પાર્સલ્સ કો ભેજના હૈ, તો હમ તુરંત હી ઉસ પાર્સલ કો ભેજવાને કી વ્યવસ્થા કરતે હૈ. આમ પણ નાના ગામડાવાળાઓએ લગભગ બધી જ ખરીદી કરવા શહેરમાં જ જવું પડતું હોય છે, પરંતુ જો તેમને ઓનલાઈન શોપિંગ તરફ વાળી શકાય તો ખૂબ મોટો ધંધો ઊભો થઈ શકે તેમ છે. ઈ ગવર્નન્સ કો હમ ફિઝિકલ ડિલિવરી કે સાથ જોડતે હૈ તો ફિર પોસ્ટ ઓફિસ કા રોલ બહોત ઇમ્પોર્ટન્ટ હો જાતા હૈ, ઓર ફિર વો એસે મે જબ હમારા નેટવર્ક ઇતના બડા હૈ, જહાં પૂરે દેશ મે હમારે પાસ 1.5 લાખ સે જ્યાદા પોસ્ટ ઓફિસ હૈ, ઓર ઉનકે દ્વારા હમ જબ સામાન કી યા ચીજો કી વિતરણ કરતે હૈ તો વો લોગો કે લિયે બહોત ફાયદેમંદ રહેતા હૈ. ટપાલ ખાતું કેશ ઓન ડિલિવરી જેવી સગવડ સાથે પાર્સલ સેવા નાના પાયે શરૂ કરી ચૂક્યું છે, પરંતુ ઓનલાઈન શોપિંગ કંપનીઓ સાથે ધંધો ગોઠવી મોટા પાયે કામકાજ શરૂ કરવા માંગે છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. હું હિજડો હું લક્ષ્મી એ માત્ર ટાઇટલ નથી, પરંતુ તેની પાછળ મોટી વાર્તા છુપાયેલી છે. એવા લોકોની વાર્તા કે જેને સમાજે આજ સુધી પૂરેપૂરા સ્વીકાર્યા જ નથી. લક્ષ્મીનું જીવન અન્ય વેઢણથી જુદું નથી જ. તમામ વેઢણની જેમ તેને પણ તેના વિશે થતા રહેતા વ્યંગ અને ઉપહાસમાંથી પસાર થવું પડ્યું છે. લક્ષ્મીએ પોતાના પૂરા વેઢણ સમાજની વેદના આ પુસ્તકના રૂપમાં સમાજ સમક્ષ રજૂ કરી છે. પોતાના જ ઘરની ગલીમાંથી પસાર થવું તેમના માટે મુશ્કેલ છે. અન્ય બાળકોની જેમ પોતાના માતા પિતાના પ્રેમ પર અધિકાર જાહેર કરવો પણ તેમના માટે મુશ્કેલ છે. રોજબરોજના જીવનમાં ટ્રાફિક સિગ્નલથી માંડીને ટ્રેનના ડબ્બામાં આપણે આવી અનેક લક્ષ્મીનો સામનો કરીએ છીએ. આવતા જતા લોકો તેમને જોઈને મોં મચકોળે છે, પરંતુ તેમની વેદનાઓમાં કોઈ ઊંડું ઉતરતું નથી. લક્ષ્મીએ દેશભરમાં પોતાના સમુદાયને ન્યાય અપાવવાથી માંડીને પોતાના પગ ઉપર ઊભા રહેવાના તેમના સંઘર્ષની પૂરી વાતને પુસ્તકમાં શબ્દોથી સમજાવી છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં આયોજિત એક કાર્યક્રમમાં આ પુસ્તકનું વિમોચન થયું. અગાઉ મરાઠી ભાષામાં તૈયાર થયેલા મૂળ પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ છે. ગુજરાતી અનુવાદ કિશોરભાઈ ગૌડ દ્વારા થયો છે. વિમોચન પ્રસંગે ઉપસ્થિત લક્ષ્ય ટ્રસ્ટના માનવેન્દ્ર સિંહે પણ પુસ્તકના રૂપમાં થયેલા પ્રયાસને બિરદાવ્યો હતો. બહોત જરૂરત હૈ કે સમાજ મેં ઉન સબ બાબતો કે લેકર જો ગેરમાન્યતા હૈ વો સબ ગેરમાન્યતા ઇસ પુસ્તક કે દ્વારા દૂર હોગી એસી મુજે આશા હૈ. વિમોચન પ્રસંગે લક્ષ્મીએ જણાવ્યું હતું કે વ્યંઢળ સમુદાયને કમજોર ના સમજો. દેશ અને સમાજના વિકાસ માટે આ સમુદાયનો ઉપયોગ કરવા લક્ષ્મીએ અનુરોધ પણ કર્યો હતો. ઇતને સબ જગે સ્ટેટ્સ મેં આજ વેલફેર સ્કીમ્સ અનાઉન્સ કે ગયે હૈ, વેલફેર બોર્ડ હૈ કે નરોકા. આજ ગુજરાત મોડલ કબ કમ્પ્લીટ હોગા કે જબ વહાં પે આજ હમારી જૈસે કિન્નરો જો ગુજરાત મેં હૈ ઉનકે બેસિક અધિકાર નહીં હૈ ઉનકે પાસ, સોશિયલ એન્ટાઇટલમેન્ટ્સ જીતને ચાહીએ વો નહીં હૈ. ઇસ કિતાબ કે દ્વારા મેં ચાહતી હું કે સરકાર, સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત ઉઠે ઓર જો સેન્ટર સે ડિરેક્ટિવ્સ આયે હુએ હૈ ઉસ પે કાર્યરત કરે. લક્ષ્મીને આશા છે કે તેના પુસ્તકના માધ્યમથી સમાજમાં વ્યંઢળ સમુદાય પ્રત્યેની જાગૃતિ વધશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.